પૃષ્ઠફળ અને ગણફળ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહે છે આપણે કેટલાક નિયમિત આકારના ઘન પદાર્થો જેવા કે સમઘન નળાકાર ગોલક અર્ધગોલક અને શિરોલંબ શંકુના પૃષ્ઠફળ વિશે જાણીએ છીએ ચાલો તેને યાદ કરી લઈએ ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ બરાબર 5L નો વર્ગ જ્યાં L બરાબર સમઘનની બાજુની લંબાઈ બંધ સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6L નો વર્ગ નળાકારનું વક્ર પૃષ્ઠફળ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πR કૌંસમાં h વત્તા r ગોલકનું વક્ર પૃષ્ઠફળ બરાબર 4πR નો વર્ગ ખુલ્લા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ બરાબર 2πR નો વર્ગ બંધ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πR નો વર્ગ શંકુનું વક્ર પૃષ્ઠફળ બરાબર πRL શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર πR કૌંસમાં L વત્તા R L નો વર્ગ બરાબર H નો વર્ગ વત્તા R નો વર્ગ હવે આ સૂત્રો પર આધારિત ઉદાહરણો જોઈએ શંકુ આકારના મંદિરના ડોમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે મંદિરને અંદર અને બહાર ચોરસ મીટર દીઠ રૂપિયા 15 લેખે રંગવાનો ખર્ચ શોધો L બરાબર વર્ગમૂળમાં H નો વર્ગ વત્તા R નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 576 વત્તા 49 બરાબર વર્ગમૂળમાં 625 બરાબર 25 મીટર માટે શંકુની તિર્યક ઊંચાઈ L બરાબર 25 મીટર મંદિરના શંકુ આકારના ડોમની બહારની અને અંદરની બંને સપાટીનું ક્ષેત્રફળ એક સરખું છે તેવી ધારણા લેતા રંગવાલાયક સપાટી દીઠ ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા શંકુનું વક્ર પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા પાઈ આર એલ બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 7 ગુણ્યા 25 બરાબર 1100 મીટર નો વર્ગ 1 મીટર વર્ગ રંગકામનો ખર્ચ બરાબર રૂપિયા માટે 1100 મીટર નો વર્ગ રંગકામનો ખર્ચ બરાબર રૂપિયા કૌંસમાં 1100 ગુણ્યા 15 બરાબર રૂપિયા 16500 માટે મંદિરના ડોમને અંદરથી અને બહારથી રંગવાનો ખર્ચ રૂપિયા 16500 થશે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ એક રમકડું છે શંકુના પાયાની તથા ગોલકની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે રમકડાની કુલ ઊંચાઈ 17 સેન્ટીમીટર છે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો અહીં અર્ધગોલકની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા બરાબર આર બરાબર 5 સેન્ટીમીટર રમકડાની કુલ ઊંચાઈ બરાબર 17 સેન્ટીમીટર માટે શંકુની ઊંચાઈ એચ વત્તા અર્ધગોલકની ત્રિજ્યા આર બરાબર 17 માટે એચ વત્તા 5 બરાબર 17 માટે એચ બરાબર 17 ઓછા 5 માટે એચ બરાબર 12 સેન્ટીમીટર રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવા માટે શંકુનું વક્ર પૃષ્ઠફળ અને અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ શોધવું પડે શંકુના વક્ર પૃષ્ઠફળ માટે શંકુની તિર્યક ઊંચાઈ જોઈએ શંકુની તિર્યક ઊંચાઈ L બરાબર વર્ગમૂળમાં H નો વર્ગ વત્તા R નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 144 વત્તા 25 વર્ગમૂળમાં 169 બરાબર 13 માટે L બરાબર 13 સેન્ટીમીટર હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુનું વક્ર પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ બરાબર પાઈ આર એલ વત્તા 2πR નો વર્ગ પાઈ આર કૌંસમાં એલ વત્તા 2R બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 5 ગુણ્યા
કૌંસમાં 13 વત્તા 2 કૌંસમાં 5 બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 5 ગુણ્યા કૌંસમાં 13 વત્તા 10 બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 5 ગુણ્યા 23 બરાબર 2530 છેદમાં 7 બરાબર 361.428571 બરાબર 361.43 સેન્ટીમીટર નો વર્ગ. આમ રમકડાનું કુલ પૃષ્ઠફળ 361.43 સેન્ટીમીટર નો વર્ગ છે. શંકુ નીચે અર્ધગોલક લગાવેલ ઘન પદાર્થની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ 361.1 સેન્ટીમીટર નો વર્ગ છે. જો શંકુની તિર્યક ઊંચાઈ 13 સેન્ટીમીટર હોય તો ઘન પદાર્થની કુલ ઊંચાઈ શોધો. પાઈ બરાબર 3.14. ધારો કે ગોલકની અને શંકુના પાયાની ત્રિજ્યા r છે. શંકુની તિર્યક ઊંચાઈ l બરાબર 13 સેન્ટીમીટર. આપેલ ઘન પદાર્થનું કુલ વક્ર પૃષ્ઠફળ બરાબર 361.1 સેન્ટીમીટર નો વર્ગ માટે શંકુનું વક્ર પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ બરાબર 361.1 માટે પાઈ આર એલ વત્તા 2 પાઈ આર નો વર્ગ બરાબર 361.1 માટે પાઈ આર કૌંસમાં એલ વત્તા 2 આર બરાબર 361.1 માટે 314/100 ગુણ્યા આર કૌંસમાં 13 વત્તા 2 આર બરાબર 361.1 માટે આર કૌંસમાં 13 વત્તા 2 આર બરાબર 361.1 ગુણ્યા 100/314 માટે 13 આર વત્તા 2 આર નો વર્ગ બરાબર 115 માટે 2 આર નો વર્ગ વત્તા 13 આર ઓછા 115 બરાબર 0. સમજૂતી 115 ગુણ્યા 2 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 13 આવે. 115 5 23 23 એ 1. 115 ગુણ્યા 2 બરાબર 23 ગુણ્યા 5 ગુણ્યા 2. અહીં 23 અને 10 નો તફાવત 13 મળે. 230 23 10 આર આર ધન ઋણ. 230 ના બે ભાગ ધન 23 આર અને ઋણ 10 આર છે. માટે 2 આર નો વર્ગ ઓછા 10 આર વત્તા 23 આર ઓછા 115 બરાબર 0. માટે 2 આર કૌંસમાં આર ઓછા 5 વત્તા 23 કૌંસમાં આર ઓછા 5 બરાબર 0. માટે કૌંસમાં આર ઓછા 5 કૌંસમાં 2 આર વત્તા 23 બરાબર 0. માટે આર ઓછા 5 બરાબર 0 અથવા 2 આર વત્તા 23 બરાબર 0. માટે આર બરાબર 5 અથવા 2 આર બરાબર ઋણ 23. માટે આર બરાબર 5 અથવા આર બરાબર ઋણ 23 દ્વિતીયાંશ. પરંતુ ત્રિજ્યા આર ધન હોય માટે ત્રિજ્યા આર બરાબર 5 સેન્ટીમીટર. હવે એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. માટે એચ નો વર્ગ બરાબર એલ નો વર્ગ ઓછા આર નો વર્ગ. માટે એચ બરાબર વર્ગમૂળમાં એલ નો વર્ગ ઓછા આર નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 13 નો વર્ગ ઓછા 5 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 169 ઓછા 25 બરાબર વર્ગમૂળમાં 144 બરાબર 12 સેન્ટીમીટર. માટે ઘન પદાર્થની કુલ ઊંચાઈ બરાબર h વત્તા r બરાબર 12 વત્તા 5 બરાબર 17 સેન્ટીમીટર. એક પેટી નળાકાર અને તેની ઉપર શંકુ મૂકીને બનાવેલ છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે અને શંકુની તિર્યક ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. નળાકારની ઊંચાઈ 11 સેન્ટીમીટર છે. પેટીનું કુલ વક્ર પૃષ્ઠફળ શોધો. આપેલ ઘન પદાર્થનું પૃષ્ઠફળ બરાબર શંકુનું વક્ર પૃષ્ઠફળ વત્તા નળાકારનું વક્ર પૃષ્ઠફળ બરાબર પાઈ આર એલ વત્તા 2 પાઈ આર એચ બરાબર પાઈ આર કૌંસમાં એલ વત્તા 2 એચ બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 12 ગુણ્યા મોટા કૌંસમાં 13 વત્તા 2 કૌંસમાં 11 બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 12 ગુણ્યા 13 વત્તા 22 બરાબર 22/7 ગુણ્યા 12 ગુણ્યા 35
बराबर 22 × 12 × 5 बराबर 1320 सेंटीमीटर नो वर्ग। आम आपेल घन पदार्थ नो कुल पृष्ठफल 1320 सेंटीमीटर नो वर्ग छे। एक नळाकार ना बन्ने छेड़े बंद बेसता अर्धगोलक लगावेल एक घन पदार्थ छे। नळाकारनी ऊंचाई अने त्रिज्या अनुक्रमे 20 सेंटीमीटर अने 35 सेंटीमीटर छे। तो संयोजित पदार्थनु कुल पृष्ठफळ शोधो। अही नळाकारना बन्ने छेड़े बंद बेसता अर्धगोलक लगावेल छे, माटे नळाकारनी त्रिज्या बराबर अर्धगोलकनी त्रिज्या बराबर आर बराबर 35 सेंटीमीटर। नळाकारनी ऊंचाई एच बराबर 20 सेंटीमीटर। संयोजित पदार्थनु कुल पृष्ठफळ बराबर नळाकारनु वक्र पृष्ठफळ वत्ता 2 गुणिया अर्धगोलकनु वक्र पृष्ठफळ बराबर 2 पाई आर एच वत्ता 2 गुणिया 2 पाई आर नो वर्ग बराबर 2 पाई आर कंसमा एच वत्ता 2 आर बराबर 2 गुणिया 22 सप्तमांश गुणिया 35 गुणिया मोटा कंसमा 20 वत्ता 2 नाना कंसमा 35 बराबर 2 गुणिया 22 गुणिया 5 गुणिया कंसमा 20 वत्ता 70 बराबर 220 गुणिया 90 बराबर 19800 सेंटीमीटर नो वर्ग। आम संयोजित पदार्थ नो कुल पृष्ठफळ 19800 सेंटीमीटर नो वर्ग छे। शंकु आकारना तंबूनी त्रिज्या 4 मीटर अने तिर्यक ऊंचाई 5 मीटर छे। आवा 12 तंबू बनावा माटे 125 सेंटीमीटर लंबाईनु केटलू केनवास वपराशे? जो केनवासनी किंमत रुपया 20 प्रति मीटर होय तो 12 तंबू बनावा माटे केटलो खर्च थशे? पाई बराबर 3.14। 12 तंबू बनावा माटे जरूरी केनवासनु क्षेत्रफळ बराबर 12 गुणिया शंकुनु वक्र पृष्ठफळ बराबर 12 गुणिया पाई आर एल बराबर 12 गुणिया 3.14 गुणिया 4 गुणिया 5 बराबर 753.60 मीटर नो वर्ग। हवे केनवासनी लंबाई पनो बराबर 125 सेंटीमीटर बराबर 125 छेदमा 100 मीटर बराबर 1.25 मीटर। केनवासनु क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई माटे 753.60 बराबर 1.25 गुणिया पहोळाई माटे पहोळाई बराबर 753.60 छेदमा 1.25 माटे पहोळाई बराबर 602.88 मीटर। आम 12 तंबू बनावा माटे 602.88 मीटर केनवासनी जरूर पड़े। 1 मीटर केनवासनी किंमत बराबर रुपया 20 माटे 602.88 मीटर केनवासनी किंमत बराबर रुपया कंसमा 602.88 गुणिया 20 बराबर रुपया 12057.60। 12 तंबू बनावा माटे रुपया 12057.60 खर्च थशे। जो शंकुनी त्रिज्या 60 सेंटीमीटर अने तेनी वक्र सपाटीनु क्षेत्रफळ 23.55 मीटर नो वर्ग होय तो तेनी तिर्यक ऊंचाई शोधो। पाई बराबर 3.14। अही त्रिज्या सेमी मा छे अने क्षेत्रफळ मीटर ना वर्ग मा छे, तेथी त्रिज्याने मीटर मा फेरववी पड़े। अही शंकुनी त्रिज्या r बराबर 60 सेंटीमीटर बराबर 60/100 मीटर बराबर 0.6 मीटर। हवे शंकुनी वक्र सपाटीनु क्षेत्रफळ बराबर 23.55 मीटर नो वर्ग माटे पाई आर एल बराबर 23.55 माटे 314/100 गुणिया 6/10 गुणिया एल बराबर 2355/100 माटे एल बराबर 2355/100 गुणिया 100/314 गुणिया 10/6 माटे एल बराबर 1250/100 माटे एल बराबर 12.50 मीटर। आम शंकुनी तिर्यक ऊंचाई 12.50 मीटर छे। हवे आपणे मिश्र घन पदार्थोना घनफळनो अभ्यास करिए। दरेक घन पदार्थ जग्या रोके छे अने दरेक घन पदार्थ द्वारा जे जग्या रोकाई छे तेने ते घन पदार्थनु घनफळ कहे छे। आपणे केटलाक घन पदार्थोना घनफळ माटेना सूत्रो जोईए।
समघन नो घनफळ बराबर एल नो घन, ज्यां एल बराबर बाजूनी लंबाई, नळाकार नो घनफळ बराबर पाई आर नो वर्ग एच, गोलक नो घनफळ बराबर चार तृतीयांश पाई आर नो घन, अर्धगोलक नो घनफळ बराबर बे तृतीयांश पाई आर नो घन, शंकु नो घनफळ बराबर एक तृतीयांश पाई आर नो वर्ग एच। संयोजित पदार्थों ना घनफळ माटे ते पदार्थ जे मूल पदार्थों बनेलो होय ते पदार्थों ना घनफळों नो सीधो सरवाळो ज लेवानो रहेशे। हवे अन्य केटलाक सूत्रों जोईए। एक मीटर नो घन बराबर एक हजार लीटर, एक लीटर बराबर एक हजार सेंटीमीटर नो घन, एक मीटर नो घन बराबर दस लाख सेंटीमीटर नो घन। हवे घनफळ शोधवाना केटलाक उदाहरण जोईए। जो शंकुनी वक्र सपाटी नुं क्षेत्रफळ 550 सेंटीमीटर नो वर्ग होय तथा तेना पायाना वर्तुळ नो व्यास 14 सेंटीमीटर होय तो तेनुं घनफळ शोधो। माटे त्रिज्या r बराबर d छेद मां 2 बराबर 14 छेद मां 2 बराबर 7 सेंटीमीटर। हवे शंकुनी वक्र सपाटी नुं क्षेत्रफळ बराबर 550 सेंटीमीटर नो वर्ग माटे पाई r l बराबर 550 માટે 22 છેદમાં 7 ગુણ્યા 7 ગુણ્યા L બરાબર 550 માટે L બરાબર 550 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 7 માટે L બરાબર 550 છેદમાં 22 માટે L બરાબર 25 સેન્ટીમીટર। શંકુ માટે L નો વર્ગ બરાબર H નો વર્ગ વત્તા R નો વર્ગ માટે H નો વર્ગ બરાબર L નો વર્ગ ઓછા R નો વર્ગ માટે H બરાબર વર્ગમૂળમાં L નો વર્ગ ઓછા R નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 25 નો વર્ગ ઓછા 7 નો વર્ગ બરાબર કૌંસમાં 625 ઓછા 49 બરાબર કૌંસમાં 576 બરાબર 24 સેન્ટીમીટર। શંકુનું ઘનફળ બરાબર એક તૃતીયાંશ પાઈ R નો વર્ગ H બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 24 બરાબર 1232 સેન્ટીમીટર નો ઘન। આમ શંકુનું ઘનફળ 1232 સેન્ટીમીટર નો ઘન છે। કોઈ એક ઘન પદાર્થ શંકુ આકારનો છે અને તેનો એક છેડો અર્ધગોલક છે। શંકુની ત્રિજ્યા 15 સેન્ટીમીટર અને પદાર્થની કુલ ઊંચાઈ 55 સેન્ટીમીટર છે તો આ ઘન પદાર્થનું ઘનફળ શોધો। અહીં શંકુની ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા બરાબર r બરાબર 15 સેન્ટીમીટર। સંયોજિત પદાર્થની કુલ ઊંચાઈ બરાબર 55 સેન્ટીમીટર માટે શંકુની ઊંચાઈ h વત્તા અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 55 સેન્ટીમીટર માટે h વત્તા 15 બરાબર 55 માટે h બરાબર 55 ઓછા 15 માટે h બરાબર 40 સેન્ટીમીટર। હવે સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ બરાબર એક તૃતીયાંશ પાઈ આર નો વર્ગ એચ વત્તા બે તૃતીયાંશ પાઈ આર નો ઘન બરાબર એક તૃતીયાંશ પાઈ આર નો વર્ગ કૌંસમાં એચ વત્તા બે આર બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 40 વત્તા 2 કૌંસમાં 15 બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 5 ગુણ્યા 15 ગુણ્યા કૌંસમાં 40 વત્તા 30 બરાબર 22 ગુણ્યા 5 ગુણ્યા 15 છેદમાં 7 ગુણ્યા 70 બરાબર 22 ગુણ્યા 5 ગુણ્યા 15 ગુણ્યા 10 બરાબર 16500 સેન્ટીમીટરનો ઘન। આમ આપેલ ઘન પદાર્થનું ઘનફળ 16500 સેન્ટીમીટરનો ઘન છે।